भरूच जिल्लाना झगड़िया तालुकामांतील भारत का अमृत महोत्सव अंतर्गत ड्रेगन फ्रूट एटले के कमलम फ्रूट ने आ जुठ्ठाने सौप्रथमवार लंडन मोकलवामां आव्यो हतो, जेथी तालुकाना खेडूतोमां गर्व साथे खुशालीनी लागणी फैलाई जवा पामी छे। भरूच अने नर्मदा जिल्लामां ड्रेगन फ्रूटनी खेतीनो प्रयोग थोड़ा ज वर्षोथी शरू करवामां आव्यो छे। झगड़िया तालुकाना उमल्ला पासे आवेली ABNN फ्रेश एक्सपोर्ट द्वारा कमलम फ्रूट एटले के ड्रेगन फ्रूटनो जत्थो फ्रूटनी संभाळ लेवाता कंटेनर द्वारा बायरोड अमदावाद एरपोर्ट खाते रवाना करायो हतो। त्यांथी हवाई मार्गे लंडन अने बहरीन खाते निकास करवामां आवशे। झगड़िया तालुकामांथी सौ प्रथमवार कमलम फ्रूट एटले के ड्रेगन फ्रूट लंडन अने बहरीन मोकलाता कैबिनेट मंत्री पीयूष गोयले तेमना द्वारा सोशल मीडिया एकाउंटमां माहिती शेर करीने जाणकारी आपी हती। તેમણે જણાવ્યું હતું કે લંડન અને બહેરીનમાં ડ્રેગન ફ્રૂટની નિકાસ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે, ઉપજને નવા બજારો પ્રાપ્ત થશે। અગાઉ સરકાર દ્વારા કમલમ ફ્રૂટની ખેતી બાબતે ખેડૂતોને વિવિધ યોજનાઓની વિસ્તારમાં માહિતી અપાઈ હતી। વધુમાં જણાવ્યું કે સરકારી યોજનાઓની માહિતી બાદ રાજ્યના ખેડૂતો કમલમ ફ્રૂટ ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ આકર્ષાયા છે। દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામે પ્રચલિત ફળનું નામ 2021થી બદલીને કમલમ ફ્રૂટ રાખવામાં આવ્યું હતું। તે સમયે ગુજરાત સરકારે ફળનું નામકરણ કરતાં જણાવ્યું હતું કે કોઈપણ ફળના ડ્રેગન ફળ તેવા નામનો ઉપયોગ કરવો યોગ્ય નથી દેખાતો। તે વખતે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટ કમળના ફૂલ જેવું દેખાતું હોય તે માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પરથી રાખવામાં આવ્યું છે। કૃષિના જાણકારોના મતે કમલમ ફ્રૂટની ખેતી ઓછા ખર્ચમાં વધુ ઉપજ આપતી હોય છે અને ખેડૂતોને વધુ લાભ થવાની શક્યતા રહેલી છે, જેથી ભરૂચ જિલ્લાના ખેડૂતો હવે એ તરફ વળ્યા છે। નમસ્કાર મિત્રો, મારું નામ નાગેન્દ્ર મિશ્રા છે। અમે અમારી શાખા છે ABNN ફ્રેશ, અને અમે ફ્રેશ ફ્રૂટ્સ અને એગ્રો પ્રોડક્ટ્સ અને હોર્ટિકલ્ચર પ્રોડ્યુસમાં અમે ડીલ કરીએ છીએ, અને અમે યુરોપિયન માર્કેટમાં અમારું પ્રોડ્યુસ હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ એરપોર્ટથી અને બોમ્બે એરપોર્ટથી માલ મોકલીએ છીએ। અમારું મેઇન ફોકસ છે કે ઇન્ડિયન પ્રોડ્યુસને વધારેથી વધારે યુરોપિયન માર્કેટમાં લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવું, અને ઇન્ડિયાનું એક્સપોર્ટ જે કોમોડિટી છે એગ્રીકલ્ચરમાં એમાં સપોર્ટ કરવું અમારું બીજું મેઇન લક્ષ્ય છે। કે ખેડૂતો મિત્રો જે અમારી જોડે જોડાયા છે, અમે એમની જોડે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર કામ કરીએ છીએ, અને અમે એમને સારા ભાવે પ્રોડ્યુસ બાયબેક તરીકે અમે ખરીદીએ છીએ, અને એમની જોડે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ પર કામ કરીએ છીએ। હાલમાં અમે ડ્રેગન ફ્રૂટને યુકે માર્કેટમાં મોકલ્યું લંડન એરપોર્ટ પર, અને લોકોને પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અમે કમલમ પ્રોડક્ટ જે છે યુરોપિયન માર્કેટમાં આપ્યું છે લોકોને, અને એનું મેઇન કારણ એ છે કે ગુજરાત સરકાર કમલમ પ્રોડક્ટને પ્રોડ્યુસને પ્રમોટ કરે છે, અને ખેડૂત ભાઈઓને બી એક લાભ થાય કે અમારી જોડે પ્રોડક્ટ એ બાયબેક કરે, અમે એમની જોડે બાયબેક કરી અને એમને એને સારો લાભ મળે, અને ઘણા બધા ખેડૂત કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ડ્રેગન ફ્રૂટમાં લાભદાયક લઈ શકે છે। અમારું મેઇન લક્ષ્ય બીજું છે કે કમલમ ફ્રૂટને બીજા બાય પ્રોડક્ટમાં બી અમે કન્વર્ટ કરીએ, અને ધારો કે લોકલ માર્કેટમાં બી એને બીજા બાય પ્રોડક્ટ ઇન્ડિયામાં બી અમે લોન્ચ કરીએ। આ કંપની દ્વારા કે